सरकार द्वारा सकारात्मक अभिगम अपनावीने 138 કરોડના ખર્ચે શહેરા તાલુકાના 21 જેટલા તળાવો ભરવાની યોજનાને જાન્યુઆરી મહિનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહેલાણ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હાલમાં પાઇપલાઇન કરવાની કામગીરી ચાલી રહી છે, જેના પગલે હાલમાં જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ વ્યાપી ગયો છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના આકાર લઈ રહી છે। શહેરા તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના ખેડૂતો દ્વારા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને શહેરાના પૂર્વ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે તે માટે રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે સરકારમાં રજૂઆતના પગલે સરકાર દ્વારા સિંચાઈ યોજના અમલી કરવામાં આવી હતી। શહેરા તાલુકામાં પાનમ હાઈ લેવલ કેનાલ આવેલી છે, તે કેનાલના પાણીને પંપ વડે પાઇપલાઇનની મદદથી તળાવો ભરવાની યોજનાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાન્યુઆરી મહિનામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ યોજનાના કામો જુદા જુદા 3 પેકેજ અંતર્ગત હાથ ધરવામાં આવશે। આ ઉદ્વહન યોજનાથી શહેરા તાલુકાના 21 ગામના 29 જેટલા તળાવો ભરીને ખરીફ અને રવિ સિઝનની અંદાજિત 21,000 એકરની વિસ્તારની ખેતીને સિંચાઈના પાણીનો લાભ મળશે। હાલમાં મુંબઈની ઓફશોર શોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં પોતાની જમીનમાં પાઇપલાઇન નાખવાની સહમતિ દર્શાવીને ખેડૂતો પણ સાથ આપી રહ્યા છે। આ યોજનાથી ગોધરા તાલુકાના 16 ગામો, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 6 ગામોને લાભ મળશે। ગોધરા તાલુકાના 25 અને લુણાવાડા તાલુકામાં આવેલ 8 તળાવોને ભરવામાં આવશે। ચોમાસા દરમિયાન અનિયમિત અને ઓછો વરસાદ સમયે સિંચાઈનો લાભ આપવાનો આ યોજનાનો હેતુ છે। જિલ્લાના શહેરા તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને ખેડૂતો દ્વારા અહીં સિંચાઈની સુવિધા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આને લઈને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેલાણ ખાતે પાનમ ઉદ્વહન સિંચાઈ યોજનાને ખુલ્લી મૂકી હતી। આપ મારી પાછળ જોઈ શકો છો કે પાનમ સિંચાઈ ઉદ્વહન યોજનાને લઈને હાલ પાઇપલાઇનની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે અને આગામી થોડાક સમયમાં આ યોજના આકાર લેશે। શહેરા તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારોમાં ખાસ કરીને જે પાણીની સમસ્યા હતી એને લઈને ઘણીવાર રજૂઆતો કરવામાં આવી હતી અને જે રજૂઆતોને ધ્યાનમાં લઈને સરકારે અહીંના ખેડૂતોને જે સિંચાઈનું પાણી મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। હાલ મુંબઈની એક ખાનગી કંપની દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટને આકાર આપવામાં આવી રહ્યો છે। હાલ શહેરાના જે લાભી ગામ છે ત્યાં જે પાઇપલાઇન કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી રહી છે। આ સિંચાઈ યોજનાથી તળાવો ભરવામાં આવશે અને જેને લઈને જે ખેડૂતો છે તેમને સિંચાઈનું પાણી મળી રહેશે। વિજય સોલંકી, વન ઇન્ડિયા, પંચમહાલ।